આપણે ગઈકાલે હે પ્રભુની 17 ગાથાઓ કરેલી, આજે ગાથા 18મી. એમાં પ્રમુખપાલ દેવે કહ્યું, પ્રભુ પ્રભુ લય લાગી નહીં, પડ્યો ન સદગુરુ પાય, દીઠા નહીં નિજ દોષ તો તરીએ કોણ ઉપાય. પ્રભુ પ્રભુ લય લાગી નહીં ને પડ્યો ને સદગુરુ પાય, દીઠા નહીં નિજ દોષ તો તરીએ કોણ ઉપાય. પ્રભુ પ્રભુની લય લાગી નહીં. પૂજ્યશ્રી કહે છે કે નિરંતર મનમાં પ્રભુ પ્રભુ એવી લગ્ની લાગે ત્યારે મુમુક્ષુતા તો શું પણ મોક્ષે પ્રગટ થાય. નિરંતર પ્રભુનું ધ્યાન ધરે તો એમાં મુમુક્ષુતા તો શું આવે પણ મોક્ષ પણ પ્રાપ્ત થઈ જાય. પણ નિરંતર પ્રભુનું સ્મરણ રહેવું જોઈએ, એટલે પ્રભુની પ્રભુતા મેળવવાની એવી લગ્ની પણ એ ભગવાન મને લાગી નહીં. અને પડ્યો ને સદગુરુ પાય, આમ તો એના ચરણકમળમાં રોજે આપણે આશ્રમમાં બધે દર્શન કરીએ તો 100 નમસ્કાર થાય. પણ નાની પુરુષો હજુ કહે છે આપણને કે હજુ તે એક પણ નમસ્કાર કર્યો નથી. ભગવાન મહાવીરના ઉપદેશમાં એમ કહ્યું કે કોવિ નમુકારો જીણવર વસ હસ વધમાણ સ સંસાર સાગરાઓ તારી નરમ્બ નારીમ્બા. એકોવી નમસ્કાર નમુકારો, એક પણ નમસ્કાર સાચા ભાવથી કરેલો તે નર કે નારીને સંસાર સમુદ્રથી તારી દે. એકોવી નમુકારો જીણવર વસ હસ વધમાણ સ વર્ધમાન સ્વામી ભગવાન મહાવીરને સંસાર સાગરાઓ તારી, સંસાર સમુદ્રથી તારી દે. નરમ્બા નારીમ્બા, નર હો કે નારી હો તો શું હજુ સુધી આપણે એક પણ નમસ્કાર નથી કર્યો? તો કે એવો જે ભાવ સાચા અંતરના ભાવે જે નમસ્કાર કરવા જોઈએ તે નથી થયા. ભગવાન શ્રી કૃષ્ણે નેમિનાથના કર્યા, 18,000 મુનિઓને વાંધ્યા, 4 નરક તોડી નાખી. પણ વિરાસ સાલવીએ તો ખાલી કે ભાઈ મારા રાજા કરે એટલે હું સેવક છું, મને કરવો જોઈએ, એટલે એને કંઈ લાભ નહીં થયો, એની નરકો તૂટી. એટલે ભગવાનને પૂછ્યું કે એને શું લાભ થયો વિરાસ સાલવીને? તો કે એને તો કસરત થઈ. એટલે ભાવ વગરની ક્રિયા તે શુદ્ધ ભાવને સુની ક્રિયા, બેઉમાં અંતર કેતોજી, જળ હલતો સૂરજ ને ખજુઓ તાસ તેજમાં તેતોજી. જ્વાજલ્યમાન સૂરજ હોય એનો પ્રકાશ કેવો, અને ખજુઓ એટલે આગિયો, આગિયો ઘણાય જોયો હશે નહીં જેવી ચમક હોય એની અંધારામાં, હવે એનું તેજ ક્યાં ને સૂર્યનું ક્યાં. એટલે ભાવ સહિતની ક્રિયા તે તો સૂર્યના પ્રકાશ જેવી, અને ભાવ વગરની માન્ય માત્ર શૂન્ય ક્રિયા તે તો આજ્ઞાના તેજ જેવી છે. તેમ શુદ્ધ ભાવને સુની ક્રિયા, બેઉમાં અંતર કે તો જી, જળ હળ તો સૂરજને ખજુઓ તાસ તેજમાં તે તો જી. સૂર્યને ખજુઆમાં કેટલો અંતર, તેટલો જ શુદ્ધ ભાવને સુની ક્રિયામાં છે. ત્યાર દ્રષ્ટિમાં આપણે રોજે બોલીએ એટલે કે હે ભગવાન તેવો ભાવ મને આવ્યો નહીં, માટે પડ્યો ન સદગુરુ પાય. કેમ ન પડ્યો? તો કે દીઠાની નિજ દોષ તો તરીએ કોણ ઉપાય. ભગવાન હંમેશા મેં બીજાના જ દોષ જોયા છે પણ મારા દોષ જોયા નથી. આ જીવ ની આદત છે એવી અનાદિની, પરના દોષ જોવાની. ફલાણો એવો છે, ફલાણો આમ જે આંગળી કરે છે તે જ્ઞાની પુરુષ કે તું બીજા તરફ એક આંગળી કરે પણ 3 તારા તરફ આવે છે, એટલે એના કરતો 3 ગણો તો તું દોષી છે, એ તારા દોષ જો ને. એટલે દીઠા નહીં નિજ દોષ તો તરીએ કોણ ઉપાય. પણ એ આવું ક્યારે થાય? તો કે આ સંસાર દુઃખરૂપ જ છે, ક્લેશરૂપ જ છે, ત્યાં દુઃખ દુઃખને દુઃખ જ છે, દુઃખનો એ સમુદ્ર છે એવું મનમાં હજુ સુધી મને ભાસ્યું નથી, તેથી મારા અંતઃકરણમાં પ્રભુ પ્રભુની લય લાગી નહીં. અર્થાત આપના બોધેલા સહજાત્મ સ્વરૂપ પરમગુરુ મંત્રનું નિષ્દિન રટણ મારાથી થતું નથી, અને ભાવ ભક્તિથી આપના ચરણકમળો રહેવાની ભાવના પણ જાગતી નથી. માટે હું ક્યાંથી મારા દોષોને જોઉં? હજુ ઘણી જ અયોગ્યતા જ અનંત દોષનું જ ભાજન છું.
प्रभु प्रभु लय लागी नहीं पड़ो न सदगुरु पाय दिठा नहीं निज दोष तो तरिये कौन उपाय। यशोजी महाराज एक स्तवनमां लखे छे, सवारमां स्तवन बोलीए एमां के जे भगवानना चरण कमलने वळग्या એટલે એનું શરણ લીધું, એનો આશ્રય લીધો, એની આજ્ઞા આરાધે, તે બધા તાજા છે એટલે તેનું જીવન સફળ છે. પણ જે ભગવાનની આજ્ઞાથી અળગો રહે તેના અંગ ન સાજા, એટલે એ ખંડિત અંગવાળો છે, એ દુઃખી થશે. માટે યશોવિજયજી કહે છે કે અવર ન ધ્યાવું એ પ્રભુના જ ગુણ ગાઉં કે જેથી હું આ ભાવને પરભ્રહ્મમાં બધે સુખ જ પામું. પ્રભુ પદ વળગ્યા તે રહ્યા તાજા, અળગાયંગન સાજા રે મન મોહન સ્વામી. વાચક યસ કહે અવર ન ધ્યાવું એ પ્રભુના ગુણ ગાઉં રે મન મોહન સ્વામી. મારા મનના મોહન એવા સ્વામી ભગવાન, આપના પ્રત્યે પ્રભુ પદ વળગ્યા તે રહ્યા તાજા. જે ભગવાનના ચરણ કમલમાં વળગ્યા એટલે એની આજ્ઞા ઉપાસે તે તો રહ્યા તાજા, અને અળગા અંગન સાજા, જે ભગવાનની આજ્ઞાથી અળગ રહે તેના અંગન સાજા. માટે વાચક યસ કે અવર ન ધ્યાવું, ભગવાનને મૂકીને બીજે ક્યાંય ધ્યાન કોનું ન કરવું એ પ્રભુના ગુણ ગાઉં. વાચક યસ કહે અવર ન ધ્યાવું એ પ્રભુના ગુણ ગાઉં રે મન મોહન સ્વામી. મળી પ્રજ્ઞાવદમાં પણ પૂજ્યશ્રી કહે છે કે સદગુરુની સેવા કરો. હે સજ્જન પુરુષો, તમારે બધી શંકાઓથી નિવૃત્ત થવું હોય તો સદગુરુને સેવો, કેમ કે એ જ્ઞાની છે, વાસ્તવિક તત્વ શું શું કરવા એક બધું જાણે, એટલે એ આપણા આત્માનું જે સમાધાન કરશે તે બરાબર હશે. માટે સત્પુરુષને સેવો, નિશંકિત થવા, સદગુરુનું વંદન, સદગુરુનું પૂજન, સદગુરુની ભક્તિ એ જ સારી છે કે સદગુરુના બોધે આપણે જો તત્વનું વિશોધન કરીએ તો ઉઘડશે સિયો બારી, મોક્ષનો દરવાજો આપણે ઉઘડી જશે. ક્યારે? સદગુરુના બોધ વડે તત્વનું વિશોધન કરીશું તો. સદગુરુ જેમ કહે તેમ સાત તત્વને વિચારીશું તો. સદગુરુ સેવીએ રે સજ્જન નિશંકિત થાવા. પ્રજ્ઞાબોધમાં આકાંક્ષા સ્થાન કેમ વર્તવું એ પાઠમાં પૂજ્યશ્રી કહે છે કે પ્રભુ પ્રભુ લય લાગી નહીં પડ્યો સદગુરુ પાય, એમ સદગુરુની લય લાગવી જોઈએ. ભગવાન પરમ કૃપાળુ દેવ એ તો શુદ્ધ આત્મા છે, શરીર એ તો એમને આત્મા સુધી પહોંચવા માટેનું એક નિમિત્ત છે, પણ એ શરીર એ કૃપાળદેવનું સ્વરૂપ નથી, એમાં રહેલો શુદ્ધ આત્મા. જે ભગવાન મહાવીરનું શરીર મહાવીર નથી, પણ એમાં રહેલો શુદ્ધ આત્મા, એ નિમિત્તે આપણે એના જીવન કવન કે એના ગુણો પ્રત્યે દ્રષ્ટિ જાય. માટે એ મુદ્રા આપણે આગળ રાખીએ છીએ, કેમ કે એ નિમિત્તે આપણે એના શુદ્ધ સ્વરૂપનો લક્ષ થાય છે. સદગુરુ સેવીએ રે સજ્જન નિશંકિત થાવા. સદગુરુ વંદન, સદગુરુ પૂજન, સદગુરુ ભક્તિ સારી. સદગુરુ બોધે તત્વ વિશોધે, સદગુરુ બોધે તત્વ વિશોધે, ઉઘડશે શિવ બારી. સદગુરુ સેવીએ રે સજ્જન નિશંકિત થાવા. સદગુરુનું વંદન, સદગુરુ પૂજન, સદગુરુ ભક્તિ સારી, સદગુરુ બોધે તત્વ વિશોધે, ઉગડશે શિવ બારી. માટે સદગુરુ સેવીએ રે સજ્જન નિશંકિત થાવ. જે આપણને આત્માની શંકા છે તે નિત્ય છે કે નહીં, કરતા ભોગતા મોક્ષ મોક્ષનો ઉપાય વગેરે આપણને જે શંકામાં ગળખા ખાઈએ, જે આત્મસિદ્ધિમાં શિષ્ય શંકાઓ કરી ગુરુએ સમાધાન કર્યું, એટલે આવા પ્રભુ પ્રત્યે આપણને જો લય લાગે તો એ બધી શંકાઓનું સમાધાન થઈ જાય. પ્રભુ પ્રભુ લય લાગી નહીં પડ્યો ન સદગુરુ પા, એના વિશે પરમકૃપાલદેવ વચનામૃત 255માં લખે છે. એક પુરાણ પુરુષ અને પુરાણ પુરુષની પ્રેમ સંપત્તિ વિના અમને કંઈ ગમતું નથી, અમને કોઈ પદાર્થમાં રુચિ માત્ર રહી નથી.
कृपाल दी के अमने तो पुराण पुरुष परमात्मा अने पुराण पुरुष प्रत्येनी प्रेम संपत्ति विना अमने कहीं गमत नहीं। भगवान प्रत्ये अमारी प्रीति बनी रहे ए सिवाय अमने कहीं प्रिय नहीं। अमने कोई पदार्थ में रुचि मात्र रही नहीं। कहीं पण प्राप्त करवानी इच्छा थती नहीं। व्यवहार केम चाले छे एनु भान नहीं। जगत शू स्थिति में छे तेनी स्मृति रहती नहीं। कोई शत्रु मित्र में भेदभाव रहो नहीं। कौन शत्रु छे ने कौन मित्र छे एनी खबर रखाती नहीं। अने वड़ी शू के अमे देहधारी छे के केम ते संभारीए त्यारे मांड जाणीए छे। अमारे शू करवानुं छे ते कोई थी कड़ाय तेवुं नथी। એ બી અંતર આત્મદશા પોતાની આમાં પ્રગટ કરી કે અમને તો ભગવાનના ગુણો પ્રત્યે અત્યંત પ્રેમ એમ જ તલ્લીન છીએ। વ્યવહાર કેમ ચાલે કંઈ લક્ષ રખાતો નથી। આ દેહ ધારી અમે છીએ કે કેમ તેનું પણ માંડ ભાન આવે છે। એવી સ્વરૂપાકાર જેની સ્થિતિ છે એને આપણે આપણા ગુરુ બનાવ્યા કેમ કે એ આવા સ્વરૂપને પામેલા છે માટે। બળી કે છે પૂજ્યશ્રીએ બધા વ્રતમાં કહ્યું આ જીવની સમજણનું ઠેકાણું નથી માટે પરમ કૃપાળદેવનું શરણ રાખવું પ્રમાદ ન કરવો। જાગ્યા ત્યાંથી સવાર હવે તો સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુની ધૂન હાલતા ચાલતા લગાવી છે। પ્રભુ પ્રભુ લય લગાડ્યા વિના છૂટકો નથી। હરતા ફરતા સ્મરણ કર્યા કરવું આપણે એ કહ્યું પ્રભુ પ્રભુ લય લાગી નહીં શું કરવું કેવી રીતે લય લગાડવી તો પૂજ્યશ્રી કહે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુની ધૂન હાલતા ચાલતા લગાવી છે એમ પ્રભુ પ્રભુ લય લગાડ્યા વિના છૂટકો નથી। કેમ તો કે પ્રતિ સમયે આપણો આત્મા કર્મ બાંધે પ્રતિ સમયે કર્મનો આશ્રવી તો એ બધા આવતા કર્મને રોકવા આવે તો એને આત્માને શુભ ભાવમાં લઈ જવો પડે। શુદ્ધના લક્ષે રહેવું છે શુદ્ધમાં પણ શુદ્ધ ભાવ પ્રાપ્ત નથી માટે અશુભને છોડીને શુભમાં જો રહે તો એનું જરૂર કલ્યાણ થાય। પ્રભુ પ્રભુ લય લાગી નહીં પડ્યો ન સદગુરુ પાય કેમ દીઠા નહીં નિજ દોષ તો તરીએ કોણ ઉપાય। દીઠા નહીં નિજ દોષ પોતાના દોષ જોવા ભણી દ્રષ્ટિ થતી નથી। બીજાના જ દોષ જોયા કરું છું ત્યાં સુધી મારો કયા પ્રકારે ઉદ્ધાર થાય કયા ઉપાય સંસાર સમુદ્રથી હું તરી શકું પણ એવો ખેદ પણ મારા મનમાં મને મૂંઝવતો નથી કે કયા ઉપાય હું તરીશ હું મારા દોષ જોઈને કાઢતો નથી તો કેવી રીતે હું શુદ્ધ બનીશ। કૃપાલદેવે પત્રાંક 108માં કહ્યું તારે દોષે તને બંધન છે એ સંતની પહેલી શિક્ષા છે। પણ તારો દોષ એટલો જ કે અન્યને પોતાનું માનવું અને પોતે પોતાને ભૂલી જવું। કૃપાલદેવ કહે તને જે કર્મનું બંધન છે તે તારા દોષથી છે બીજાના દોષથી નથી। બીજો ગમે તેવો દોષી હોય એને તે તારે જોવાનું નથી। ભેંસના શિંગડા ભેંસને ભારે તને ન નડે તરે તો તારા દોષ જોવાના। તારે દોષે તને બંધન છે એ સંતની પહેલી શિક્ષા છે અને તારો મોટામાં મોટો દોષ શું તો કે અન્યને પોતાનું માનવું અને પોતે પોતાને ભૂલી જવું। પર પદાર્થો પ્રત્યે આ દેહ તે હું અથવા કુટુંબાદી મારા ધન મારું આ જે આપણી જે ભાવના છે એ પરભાવ છે વિભાવ છે। કેમ કે આપણું કંઈ જ નથી જો આપણું હોય તો આપણી સાથે આવે દેહ છૂટ્યા પછી પણ અથવા તો આપણે જ્યારે અહીંયા આવ્યા ત્યારે પણ જો સાથે લઈને આવ્યા હોઈએ તો વાત માનવામાં આવે કે ભાઈ હું જ લઈને આવ્યો તેમ હું લઈને જઈશ પણ કોઈ લઈને આવતા નથી। નગ્ન આવે છે અને જાય પણ એમ જ ખાલી હાથે જાય છે માટે ખરેખર મારું કંઈ જ નથી। આમ જીવ જો વિચારીને ધડ કરે તો અનાદિની ભૂલ મટી જાય। ભાવ જ કરવાનો છે કંઈ બધું છોડીને જંગલમાં ચાલ્યો જાય તેથી કંઈ છૂટી જતું નથી। ત્યાં જઈને પછી ગુફામાં હોય તો તેમાં મારાપણું કરે ત્યાં તાળું મારે કે અહીંયા કોઈ બીજો ન આવી જાય અથવા ચેલાઓમાં પુત્રભાવની જેમ મોહ કરે એટલે અંદરથી જ્યાં સુધી ન છૂટે ત્યાં સુધી બહારનો ત્યાગ કાર્યકારી નથી। એટલે પહેલાં અંદરથી સત્સંગ સત્પુરુષના ઉપદેશ વડે એ ભાવોને કાઢો ઘટાડો
કે આ દેહ હું નહીં, હું દેહાદિ સ્વરૂપ નથી, દેહ સ્ત્રી પુત્રાદિ મારા નથી. આમ અંતર ભાવના તો કરી શકાય અને અંદરમાંથી આસક્તિ તો તોડી શકાય, અને એ જ્યારે છૂટે ત્યારે બહારનું સહેજે છૂટશે, એ સમજણપૂર્વકનો ત્યાગ હશે એ ટકી રહેશે. નહીં તો દૂધના ઉભરાની જેમ ત્યાગ આવીને વૈરાગ આવીને બહારથી ત્યાગ કરી દીધો હોય, દીક્ષા લીધી હોય, પણ પછી દૂધનો ઉભરો કેમ બેસી જાય, તેમ પાછો વૈરાગ આવ્યો હોય અને શમી જાય ત્યારે પાછો સંસારની ઈચ્છા થાય કે મેં ક્યાં છોડી દીધું, આ લોકો કેવા સુખી, તો એ ત્યાંય કર્મ જ બાંધે છે. એટલે ભાવ શુદ્ધિ માટે આ કાળમાં સત્સંગનું વિશેષ મહાત્મ્ય કેમ છે કે પહેલાં સમજો કે હું દેહ નથી, આ બધું મારું નથી, પહેલાં વૈરાગ્ય ઉપશમ ભાવ બાર ભાવનાઓ વડે વાસ્તવિક સ્વરૂપ જાણીને લાવો તો તમારામાં અંતર ત્યાગ આવશે સાચો, અને સાચો જ્ઞાન ગર્ભિત ત્યાગ જ તમને, જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય જ તમને સાચો ત્યાગ આપશે, એ ત્યાગ પછી છૂટે નહીં. માટે આ કાળમાં આપણને કૃપાલદેવે પ્રભુશ્રીજીએ પણ એમ જ કહ્યું. પ્રભુશ્રીની સેવામાં 14 બ્રહ્મચારીઓ હતા. એકવાર પ્રભુશ્રી કે પ્રભુ જેને દીક્ષા લેવી હાથ ઊંચા કરે, બધાને તો એ જ જોઈતું હતું, બધું એમના માટે જ આવ્યા છીએ, બધા હાથ ઊંચા કર્યા ત્યારે પ્રભુશ્રી શું કહે કે પ્રભુ અહીંયા રહીને ભક્તિ કરો, આ તમારા માટે દીક્ષા છે, એમ કરીને બ્રહ્મચર્ય દીક્ષા આપી દીધી. એટલે બ્રહ્મચારીઓ બધા અહીંયા રહ્યા તો આજે આ સ્થિતિ થઈ ગઈ. પણ વેશ ન બદલ્યો, કેમ કે વેશ બદલે તો એ એક મહિનાથી વધારે રહી ન શકે, એને બહાર વિહાર કરવો જ પડે, તો બહાર તો ક્યાંય સત્સંગ જ નથી, શું કરવું. આજે ભયંકર કલયુગ વર્તી રહ્યો, સર્વત્ર મોહનું વાતાવરણ. એટલે પ્રભુશ્રી કે તમે અહીંયા ભક્તિ કરો, અંદરના દોષો કાઢો, દીઠા નહીં નિજ દોષ તો તરીએ કોણ ઉપાય, કયા ઉપારે તરીશ, ગમે તેટલો ત્યાગ કરે પણ અંતરના દોષો ન જુએ તો એ ત્યાગ મોક્ષ માટે થતો નથી. અનંતકાલથી આવો ત્યાગ કર્યો પણ અંતરના દોષો ન કાઢવાથી હજુ સુધી આપણો આત્મા સંસારમાં જ રઝળે છે. રત્નાકર સૂરી થઈ ગયા, જેને રત્નાકર 25 લખી પોતાના દોષો જોયા, એ પણ શું કહે છે કે મેં પરાયા દોષો જીને આ મુખને મેલું કરી દીધું, પર નિંદા વિષ્ટા વડે ખરડાયું મુખ પૂર્ણ, પર નારી નિરખી નયન અંજાયા વિશ્વ ચૂર્ણ. પરના દોષો જોઈ ને આ વિષ્ટા કોણ મોઢામાં ઘાલે, પરની નિંદા એ વિષ્ટા સમાન છે. પૂજ્ય શ્રી બ્રહ્મચારી લખ્યું છે, પર નિંદા વિષ્ટા વડે ખરડાયું મુખ પૂર્ણ, પર નારી નિરખી નયન અંજાયા વિશ્વ ચૂર્ણ. પર નારીને રાગ ભાવથી જોઈને મેં વિષના ચૂર્ણ આંખમાં હાજી દીધા. વિષના ચૂર્ણ આજે શું થાય, આંધળો થાય. માટે મોહથી નાનીઓએ જોવાનું નથી કહ્યું. સાધર્મી ભાઈ છે, બહેન છે, માતા છે, પુત્રી છે, એવા ભાવથી જોવાનું કહ્યું છે. માત્ર વત પર દારેશુ પર દ્રવ્યેશુ લોષ્ટવત આત્મવત સ્વ ભૂસે ભૂતેશ ય પશ્યતિ સ પશ્યતિ. આ પ્રમાણે જે જુએ માતા સમાન, માતૃવત પર દારા અને પર સ્ત્રીને માતા સમાન જુએ, પર સ્ત્રી પર દારેશુ લોષ્ટવત પર આત્મવત સર્વભૂતેશુ માતૃવત પરદારેશુ પર દ્રવ્યેશુ લોષ્ટવત. બીજાનું દ્રવ્ય એ માટીના ઢેફા સમાન માને, એકદમ ન મનાય તો આપણે એવો પુરુષાર્થ કરીએ ભાવથી બધું થઈ શકે, પણ એનો પ્રયત્ન કરીએ તો બધું થાય. અને આત્મવત સર્વભૂતેશુ સર્વ પ્રાણીઓ પ્રત્યે આત્મભાવના, બધા મારા જેવા છે. સર્વ આત્મમાં સમદ્રષ્ટિ દો, આ વચનને હૃદયે લખો. અને ય પશ્યતિ સ પશ્યતિ, આ પ્રમાણે જે જુએ તે જ ખરેખર જુએ છે, બાકી બધા આંધળા છે નાનીઓની દ્રષ્ટિ. પણ દીઠા નહીં નિજ દોષ તો તરીએ કોણ ઉપાય. એટલે રત્નાકર સૂરી પણ એમ જુએ છે કે મેં મુખને મેલું કર્યું, પરાયા દોષો જોઈને ને નેત્રને નિંદિત કર્યા, પર નારીમાં લપટાઈને વળિયા ચિત્ત મનને પણ દોષિત કર્યું, બીજાનું નઠારું ચિંતવીને હે નાથ મારું શું થશે, હું ચાલાક થઈને આ ચૂક્યો ઘણું. મેં મુખને મેલું કર્યું દોષો પરાયા જોઈને, મેં મુખને મેલું કર્યું દોષો પરાયા જોઈને,
ने नेत्र ने निंदित कर्या पर नारी मां लपटाई ने, नेत्र ने निंदित कर्या, लज्जा वाला बना विद्या, आवा निंदित आवा काम करे पर नारी मां लपटा ते मोढ़ू ऊंचू करवा लायक न रहे, एनी शरम आवी जोईए, अने आवे छे ए कोई मोढ़ू बतावे तो शरम आवे। मैं ने नेत्र ने निंदित कर्या पर नारी मां लपटाई ने, वळी चित्त ने दोषित कर्यू चिंतित न ठारू परतणु, हे नाथ मारू शू थसे चालाक थई चूक्यो घणु, हे नाथ मारू शू थसे चालाक थई चूक्यो घणु। वळी चित्त ने दोषित कर्यू चिंती नठारू परतणु, परनु बुरु इच्छीने मारा मन ने पण मैं दोषित कर्यू, हे नाथ मारू शू थसे चालाक थई चूक्यो घणु। जो आवा दोषो करे तो ये चालाकी सानी, अर्थात ए बदी अन्नी बुद्धि भ्रष्ट थई गई, एम दीठा नहीं निज दोष तो तरीये कोण उपाय। एटले कृपाल देव शू कहे, प्रभु प्रभु लय लागी नहीं पड़ो न सदगुरु पाय, केम के दीठा नहीं निज दोष तो तरीये कोण उपाय। हवे मैं महाराज दोष जोया नहीं, तेथी हे भगवान हूँ कहो छूँ,